ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમને જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે અને હવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટ બનતા તેને જોવા માટે પણ દૂર દૂરથી પ્રવાસીઓ અહીંયા આવે છે. ત્યારે નર્મદા નિગમ દ્વારા વર્ષ દરમિયાનના 5 લાખમાં પ્રવાસી તરીકે નોંધાતા આ પ્રવાસીનું વિશેષ સન્માન કરવામાં આવે છે. ત્યારે સુરતના કિરણભાઈ ભીમાણી આ વર્ષના 5 લાખમાં પ્રવાસી બન્યા હતા. ત્યારે 5 લાખમાં પ્રવાસી બનતા તેઓ ખુશ થયા હતા. તેઓને મોમેન્ટો આપીને નર્મદા નિગમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે અને જેઓને નર્મદા નિગમ દ્વારા VVIP પ્રવાસી તરીકે માનીને રહેવાની જમવાની તમામ સગવડો મફત આપી આખું વર્ષ પ્રોજેક્ટ ગેસ્ટ તરીકેનું સન્માન આપવામાં આવશે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા 5 લાખમાં પ્રવાસી તરીકે કિરણભાઈ ભીમાણી આવ્યા છે, જેનું સરદાર સરોવર નિગમ દ્વારા સ્વાગત કરવામાં આવે છે. તેમને ફ્રી પાસ પ્લસ રહેવાની સગવડ 1 વર્ષ માટે આપવામાં આવે છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા 5 લાખમાં પ્રવાસી તરીકે કિરણભાઈ ભીમાણી આવ્યા છે, જેનું સરદાર સરોવર નિગમ દ્વારા સ્વાગત કરવામાં આવે છે. તેમને ફ્રી પાસ પ્લસ રહેવાની સગવડ 1 વર્ષ માટે આપવામાં આવે છે. નર્મદા નિગમનો ઉદ્દેશ્ય એ છે કે 5 લાખના પ્રવાસી તરીકે આપણે સ્વાગત કરીએ તો પ્રવાસનને વેગ મળે અને આ વિસ્તાર પ્રવાસનને ફાયદો થાય. હું આજે સુરતથી મારી ફેમિલી સાથે સરદાર સરોવર ડેમ જોવા માટે આવેલા હતા અને અહીંયા આવીને જ્યારે અમે ગેટ પાસ લીધો ત્યારે અમને ખબર પડી કે અમે 5 લાખમાં પ્રવાસી છીએ અને એ બદલ અમારું સન્માન કરવામાં આવ્યું, અમને મોમેન્ટો આપવામાં આવ્યો અને અમને પ્રવાસી ગેસ્ટ તરીકે આખા વર્ષનો ગેટ પાસ આપવામાં આવ્યો, એના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ અને બધાનો ધન્યવાદ.